જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? આજે આપણે કયો વિષય શીખવાનો છે? ચિત્રકલા ધોરણ 1. બાળકો, તમને બધા ચિત્રકલા ગમતું જ હશે, બરાબર ને? આજે આપણે કયું ચિત્ર શીખવાનું છે? ફુગ્ગાનું. હા, તમને ઉપર બધા ફુગ્ગા આપેલા છે, ચાલો આપણે નીચે વાંચીએ. ઉપરની બાજુ ફુગ્ગાનું ચિત્ર દોરેલું છે. આ ચિત્રમાં તમારી પસંદગીનો સુંદર રંગો પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. ફુગ્ગાના આકારો એકબીજા ઉપર છે, જ્યાં ફુગ્ગા ભેગા થાય છે ત્યાં અલગ અલગ રંગ પૂરવો. આ રીતે પૂરી જુઓ અને ખૂબ મજા આવશે. જો બાળકો, તમને ઉપર ફુગ્ગાનું ચિત્ર દેખાય છે, પણ એકબીજા ફુગ્ગા એકબીજા સાથે મિક્સ છે, એટલે ભેગા છે. ત્યાં જ્યાં ફુગ્ગા ભેગા થાય ત્યાં તમારે શું કરવાનું છે? અલગ અલગ રંગ પૂરવાનો છે. ચાલો આપણે પૂરીને જોઈએ. ચાલો બાળકો, આપણે પહેલાં અહીંથી શરૂ કરીએ. આપણે છે ને આમાં પેન્સિલ ક્યાંક પર ટપકા આપેલા નથી, એટલે આમાં ઘૂંટવાનું નથી, આપણે રંગ જ પૂરવાના છે, બરાબર? પણ રંગ પૂરતી વખતે ચિત્રની બહાર કલર જવો જોઈએ નહીં. તમારા પહેલાં શું કરવાનું? કેમ બોર્ડર કરવાની, પછી રંગ પૂરી નાખવાનો છે. જો બાળકો, તમે કલર આડો રાખો ને તો ચિત્રમાં આડો જ કલર પૂરવાનો, ઊભો કલર રાખો ને તો ઊભો જ રંગ પૂરવાનો રહેશે, અને તમારી બોર્ડરની બહાર કલર જવો જોઈએ નહીં. આને કયો કલર કહેવાય? લાલ કલર. લાલ એટલે શું થાય ઇંગ્લિશમાં? રેડ કલર. જો બાળકો, આપણે આ પાર્ટમાં રંગ પૂરવાનો નથી, આમાં આપણે અલગ રંગ પૂરીશું, એટલે આપણે ફુગ્ગાના આકારો ખબર પડે. જો બાળકો, આપણામાં રેડ કલર પૂરાઈ ગયો, હવે આપણે આ પાર્ટ અલગ પડે, એટલે ભાગ અલગ પડે છે. આ એમ આપણે કેવો કલર પૂરશું? પર્પલ. પર્પલ એટલે કેવો કલર થાય? જાંબલી કલર. આપણે આ પાર્ટમાં જાંબલી કલર પૂરીશું. જો બાળકો, કલર પૂરીને તો આપણે કલર ગમે ત્યાં રહી ન જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે, અને ચિત્રની બહાર કલર જવો જોઈએ નહીં. ચાલો બાળકો, હવે આપણે આ કલર પૂરાઈ ગયો, હવે આ પાર્ટમાં કેવો કલર પૂરવાનો છે? પેરોટ કલર. પેરોટ એટલે કેવો કલર થશે? પોપટી કલર. જે ભાગ અલગ પડે છે તે ભાગમાં આપણે અલગ અલગ રંગ પૂરીશું. ચાલો બાળકો, હવે આપણે બીજો ફુગ્ગામાં રંગ પૂરીએ. તો આપણે આને કેવો કલર કરીશું? પીળો કલર. પીળા કલરને ઇંગ્લિશમાં શું કહેવાય? યલો કલર. ચાલો આપણે આમાં પીળો કલર પૂરીશું. બાળકો, રંગ પૂરો તો કલર રહી ન જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો બાળકો, આપણે આ પાર્ટ અલગ પડે છે, તો આપણે કેવો કલર પૂરીશું? જાંબલી કલર. બાળકો, કલર પૂરો તો આ કલર આપણે આની સાથે મિક્સ થઈ જવો જોઈએ નહીં, આપણે બોર્ડર પર જ રંગ પૂરીશું. ચાલો બાળકો, આ સામે પણ આપણે જાંબલી કલર પૂરીશું. ચાલો બાળકો, આ પાર્ટમાં આપણે કયો કલર પૂરીશું? દૂધિયા કલર. બાળકો, આપણે આ પાર્ટમાં પણ દૂધિયા કલર પૂરીશું. જો બાળકો, રંગ પૂરો ને એકબીજા પાર્ટમાં કલર ભેગા નહીં થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે પહેલાં શું કરવાનું? કે બોર્ડર દેખાય નહીં ત્યાં પહેલાં બોર્ડર કરી લેવાનું, પછી જ રંગ પૂરવા, એટલે એકબીજાના પાર્ટમાં ભેગા થાય નહીં.
જો બાળકો કલર પૂરવાનું છે, કલર રહી ન જાય પૂરવાનું તે ધ્યાન રાખવાનું છે. ચાલો બાળકો, હવે આ ફુગ્ગામાં આપણે કયો રંગ પૂરીશું? મહેંદી કલર, એટલે લીલા જેવો કલર, લીલો કલર પૂરીશું. ચાલો બાળકો, હવે આ પાર્ટ આપણે અલગ પડે છે, તેમાં કેવો કલર પૂરીશું? કેસરી કલર. તો કેસરી કલરને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓરેન્જ કલર. જો બાળકો કલર પૂરો તો એકબીજાના પાર્ટમાં કલર મિક્સ નહીં થઈ જાય તે ધ્યાન રાખવાનું છે. એટલે શું કે આ કેસરી કલર આ લીલા સાથે મિક્સ થઈ જાય નહીં તેવી રીતના આપણે રંગ પૂરીશું. રંગ પૂરો તો પણ કલર રહી ન જાય પૂરવાનું ગમે ત્યાં, તો જોવાનું છે, ધ્યાન રાખવાનું છે. જો બાળકો તમે આમાં આડો કલર રાખો તો તમારે આમાં આડો જ કલર, થોડીક વાર રંગ ઊભો પછી આડો, એવી રીતે રંગ પૂરવાનો નથી. જય બાળકો, રંગ પૂરો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આને શું કહેવાય? કેસરી કલર કહેવાય. કલર આપણે ઓળખ પણ આવડવી જોઈએ. ચાલો બાળકો, આ નાનો ફુગ્ગો દેખાય છે તેમાં કેવો કલર કહેવાય? પિંક કલર. પિંક કલરને ગુજરાતીમાં શું કહેવાય? ગુલાબી કલર. આમાં આપણે કેવો કલર પૂરીશું? ગુલાબી કલર. જુઓ છો બાળકો કેવી રીતના રંગ પૂરું છે. આવી જ રીતે તમારે સરસ નોટબુકમાં ફુગ્ગા દોરવાના છે અને સરસ સુંદર મજાનો તમારા નોટબુકમાં રંગ પૂરવાનો છે. તમને બધા ચિત્રકામ વિશે ખૂબ જ ગમતો હશે બરાબર ને, પણ આપણે મન પસંદ રંગ પૂરીશું પણ મન ફાવે તેમ રંગ પૂરવાના નથી. મેં કેવી રીતના પૂર્યા એવી જ રીતે તમારે પણ નોટબુકમાં સરસ મજાનું સુંદર સુંદર ફુગ્ગાનું ચિત્ર દોરવાનું છે અને મનપસંદ રંગ પૂરવાના છે. જો બાળકો આ પાર્ટ પણ અલગ પડે છે, તો આમાં પણ આપણે અલગ અલગ કલર પૂરીશું. તો આને કેવો કલર કહેવાશે? રેડ કલર. રેડ કલરને ગુજરાતીમાં શું કહેવાય? લાલ કલર. જોયું ને કેવું સરસ મજાનું ચિત્ર તૈયાર થઈ ગયું રંગ પૂર્યો. એટલે તમારે આવી જ રીતના સરસ મજાનું ચિત્ર નોટબુકમાં દોરવાનું છે અને રંગ પૂરવાનો છે. આ કયું ચિત્ર કહેવાય? ફુગ્ગાનું ચિત્ર. બાળકો તમારે પણ નોટબુકમાં આવી રીતના ફુગ્ગા દોરવાના છે અને આ પાર્ટ અલગ પૂરે પડે છે ત્યાં તમને મનપસંદ રંગ પૂરવાનો છે. એટલે તમને ગમે તેવો રંગ પૂરવાનો રહેશે, પણ તમારા બોર્ડર દેખાય છે તેની બહાર કલર જવો જોઈએ નહીં અને વ્યવસ્થિત જ રંગ પૂરવાનો રહેશે.